હોલની એસી કેમ બંધ છે? શ્યામુ આ એસી ચાલુ કર. અરે મારો ચા નાસ્તો લાવ, ક્યાં મરી ગયો તું? શ્યામુ, માનિયા, રામુ, અરે એક સાથે બધા ક્યાં જતા રહ્યા? બેન બાપ માફ કરજો, હું અંદરની રૂમમાં સફાઈ કરતો હતો ને એટલે તમારો અવાજ સાંભળાણો નહીં. બોલો ને શું કામ છે? એ સાફ સફાઈ વાળીના, એટલી ખબર નથી પડતી કે હું જ્યારે રૂમની બહાર આવું ત્યારે હોલનું એસી ચાલુ જ હોવું જોઈએ. કીધું છે ને તને, મેં એક જ ઝાપટ પડશે ને તો આ તારા થોબડાની સાફ સફાઈ નહીં થાય, સમજ્યો? પણ બેનબા, આ ખોટી રીતે એસી લાઈટ નહીં ચાલુ રાખવાની નાના બેનબાએ ના પાડી છે એટલે મેં ચાલુ નહોતું કર્યું. શું કીધું? નાના બેનબાએ તને કીધું કે હોલનું એસી ચાલુ નહીં કરવાનું, ખોટો પાવર બગડે એટલે તે એસી ચાલુ નહીં કર્યું એમ? તારે એનું માનવાનું છે કે મારું? ક્યાં છે? બોલાવે ને. માનિયા, બહાર આવ. હા મમ્મી, બોલાવી. તે કીધું હતું શ્યામુને કે હોલનું એસી બંધ રાખવાનું, મારા ઘરમાં પાવર બળે કે ગમે તે બળે એનો નિર્ણય લેવા વાળી તું કોણે? અને કદાચ ગમે એટલું લાંબુ ફરફર્યું આવે બિલનું તો એ મારે ભરવાનું છે, તારા ભિખારા બાપને નથી ભરવાનું. એટલે એક વસ્તુ યાદ રાખજે, આ ઘરમાં જેમ હું કહીશ ને એમ જ થશે, સમજી ગઈ? મમ્મી, આમાં મારા મા બાપને વચ્ચે લાવવાની શું જરૂર છે? અને હું તો ફક્ત 5 રૂપિયા બચે ને એવી કોશિશ કરું છું. હોલમાં કોઈ નથી હોતું તો એસીનો શું મતલબ? એટલે હું બંધ રખાવું છું બસ. તું બચતની વાત કરે છે ને, તું અહીંયા શું ઊભો છે? આમ જા અંદર જઈને મારો ચા નાસ્તો તૈયાર કર. તું બચતની વાત કરે છે ને તો બચત તો તારા બાપને કરવાની જરૂર હતી, જો એને કરી હોત ને તો સારું હતું. અને હા, આ ઘરમાં 5000 વપરાય કે 50000 વપરાય એની ચિંતા તારે કરવાની બિલકુલ જરૂર નથી. અમારી ત્રેવડ છે. અરે મમ્મી, શું છે? હું આ તમે સવાર સવારમાં બૂમા બૂમ કરો છો. અને માન્યની વાત સાચી જ છે ને, આ ખાલી ખોટું લાઈટ બિલ વધારે આવશે તો આપણે પૈસાનો બગાડ જ કરીએ છીએ ને, એનો શું ફાયદો છે? લે, હજી તારી બાયડીનું ઉપરાણું લે. મને ખબર છે આમ પણ કે તારી બાયડી આવી ને પછી તારા તેવર બદલાઈ ગયા છે. અરે બાયડીનો બારોટ બની ગયો છે, જે મે કે એમ નાચ્યા કરે છે બસ, બીજું કઈ જ નથી. હા તો તમે પણ શું કર્યું છે? આ મારા પપ્પાને ચાવી ભરવાના પૂતળા સમાન છોડી દીધા છે, બીજું કઈ જ નથી રહેવા દીધું. બસ હા, તારા બાપને, તારા બાપના ઘરમાં હું જ્યારે લગ્ન કરીને આવી ને ત્યારે ખાવા ખીચડી નહોતી, અને મારા બાપની હું એકની એક વારસદાર હતી. હા જે પ્રોપર્ટી, હા તમારા લુગડા છે ને જે બ્રાન્ડેડ પહેરો છો એ મારા મારા બાપની દેન છે. એટલે તું તારા પપ્પાની ગણતરી કરવાનું રહેવા જ દેજે. હા પપ્પા તારી માટે, મારી માટે તારો બાપ હતો, છે અને રહેશે. હવે જવાબ આપ, ક્યાં છે તારો બાપ? બાર ગાડીને સાફ કરે છે. અને હા, બીજી વખત અવાજ છે ને થોડો નીચે રાખજો. જાવે આને લઈને અહીંયાથી. શ્યામુ, હું આવીને ચા કરું કે તું આપી જઈશ? મારે લેટ થાય છે, માં બધા બેરા છે. આવો બેનબા. હવે આ ઉદાસ થવાથી શું થવાનું છે? મેં તને કેટલી વાર કહ્યું છે કે મમ્મી સાથે કોઈ જાતની માથાકૂટ નહીં કરવાની, એ જેમ કહે છે ને એમ જ કરવાનું. પણ તમને ખબર છે ને કે હું સાચી છું. અરે હું તો 5 પૈસા બચે ને એના માટે ઘરમાં બધું ધ્યાન રાખતી હોઉં છું. કોઈ નહોતું હોલમાં તો એસી ચાલુ રાખીને શું ફાયદો હતો? એટલા માટે મેં એસી બંધ કર્યું. તારી વાત સાચી છે, પણ આ ઘરમાં એ જે કહે છે ને એ જ થાય છે, એનાથી વધારે કંઈ જ નહીં. ખબર છે મને, કોણ જાણે તમારા મમ્મીને પૈસાનો આટલો તો શું પાવર છે.
આદિ આપણું તો સમજ્યા કે આપણે તેમના બાળકો છીએ ને બોલે છે, પણ પપ્પા એમનું શું? પપ્પા એમના પતિ છે, છતાં પણ પપ્પા કેવી જિંદગી જીવે છે, નોકરો કરતા પણ બદતર. શું આ યોગ્ય છે? ના, તને ખબર છે મમ્મી પાસે અઢળક સંપત્તિ અને રૂપિયા છે, પણ એ પોતાના વાપરવા માટે જ છે, બીજું કઈ જ નહીં. આ ચમડી તૂટે પણ દમડી ન છૂટે એવા વ્યક્તિ છે મમ્મી. અને રહી વાત પપ્પાની, તો મમ્મી પપ્પાને ફક્ત ને ફક્ત સુહાગન રહેવા શેઠાના સિંદૂરનું સિમ્બોલ જ સમજે છે, બીજું કઈ નહીં. ખબર છે મને, પણ આમાં ભૂલ તમારી છે. તમે એમના દીકરા છો, ક્યારેક તો અવાજ ઊંચો કરીને બોલો, ક્યારેક તો કહેવાની હિંમત રાખો કે મમ્મી તમે ખોટા છો, આ તમે તદ્દન ખોટું કરી રહ્યા છો. તારી વાત સાચી, હું એમનો દીકરો છું અને મારે બોલવું પણ જોઈએ, પણ કેવી રીતે બોલું? તને ખબર જ છે ને પપ્પાની હાલત. પપ્પા આ ઘરમાં ફક્ત ને ફક્ત નોકર બની રહ્યા છે. હવે તું જ વિચાર કરને, પપ્પા મમ્મીને કઈ નથી કહી શકતા, તો પછી મારી શું ઓકાત? મારું થોડા સાંભળવાના છે. છોડો એ બધું, જે હોય તે. આ એક વાત કહેતા તો ભૂલી જ ગઈ, આજે મારા બા આવવાના છે, એ પણ રોકાવા માટે. આદિ, મમ્મી અને બાની વચ્ચે 36 નો આંકડો છે. જો એ બંને એક ઘરમાં ભેગા થઈ ગયા ને તો કોણ જાણે શું થશે. અરે બેમાંથી એક નમતું મૂકશે જ નહીં, પછી આપણે શું કરશું? અરે જો, તારા મમ્મીને સમજાવવા પડશે, કારણ કે મારા મમ્મી સમજે એમ તો છે નહીં. એટલે સીધી વાત છે કે એમને સમજવું પડશે, અને હવે એ રોકાવા માટે આવે જ છે, તો આપણે ધ્યાન આપવું પડશે કે લોકો વચ્ચે ઝઘડો ન થાય, કઈ ઘરમાં બબાલ ઊભી ન થાય ને, તો સારું. દુનિયા મે હમાયે તો જી નહી પડેગા, જી નહી પડેગા. જીવન હે અગર ઝહેર તો પી નહી પડેગા. એલે એ શામુ, અહીંયા આવતો. હા લા, કેટલી ગરમી છે. આ એસી તો ચાલુ કર, પંખો ચાલુ કર, હર જલ્દી. તમે મહેમાન છો પણ મને માફ કરજો, આ બેનબાના હુકમ સિવાય છે ને અહીંયા પાંદડું નથી હરતું. એલા પણ મને ગરમી થાય છે, મને જલ્દી પંખો તો કર, હું બાર તડકામાંથી આવી છું. તોય હું નો ચાલુ કરી શકું, ચાલુ કરું તો મને નોકરીએથી કાઢી મૂકે. તમને જે અમાર બેનબાની છે ને ખબર નથી. અરે નોકરીએથી હું કાઢી મૂકે? તારી બેનબા તડકામાંથી આવે તો તું એના માટે એસી ને પંખો ચાલુ ન કરે. એટલે એ ઈ તારી બેનબાને કહેતો ખરો કે અહીંયા મહેમાન આવ્યા હોય તો એસી અને પંખો ચાલુ ન કરાય? આટલો બધો રૂપિયો છે તે કંજૂસ ને નાખો છે ક્યાં? બસ આંટી, બોલવાની પણ એક લિમિટ હોય. માન્યું કે તમે મહેમાન બનીને અહીંયા આવ્યા છો, એનો મતલબ એમ નથી કે તમને મજા આવે એવું બોલવા મળો. હા, તમારા ઘરે એસી છે? અરે એસી નો હોય તો મારા પંખો તો કરે ને. આ તડકામાંથી હું આવી છું, મારા ઘરે એસી નથી, પણ અહીંયા છે તો એનો વાપરવાનું નહીં, એ એમને પૈડું પૈડું બગડી જાય. તો એટલો બધો એસી માં રહેવાનો શોખ હોય ને તો પોતાના ઘરે મુકાવી દો એસી. કેવું લાગે છે કે અહીં એસી નો પવન ખાવા જાઓ છો? તું મારી સામે બોલે છે બે બદામની? તું મારી સામે બોલે છે કે હું મારા ઘરે એસી મુકાવું? અહીંયા એસી છે તો એનો ઉપયોગ કરાતો નથી, પડી પડી બગડશે ને તો 5-10 હજાર નો ખર્ચો તો એમને થઈ જશે. તો એ તમારે શું લેવા દેવા છે? તમે અમારા જ ઘરમાં આવીને અમને જ આવું બોલો છો, મને લાફો મારો છો. લી 5 રૂપિયા નું એસી હું વાપરીશ ને તો એમાં કઈ તમારા આટલા મોટા સાગર માં કઈ ખોટ નહીં આવી જાય. એ 5 રૂપિયા તમે દેવા નથી આવવાના, અને તમને કીધું કોને અહીંયા આવવા માટે? નીકળો અહીંયાથી. એ દામિની બેન, આટલી બધી રાડો કેમ પાડો છો? સમજાવો તમારા મમ્મીને, મને એક લાફો મારી દીધો છે. શું? મમ્મી,
આ શું કર્યું તમે? અરે માન્યા, હું આટલા તડકામાંથી આવી તો મેં ખાલી આને એમ કીધું કે થોડીક વાર એસી ચાલુ કર અને પંખો ચાલુ કર, તો ઈ તો કે ઈ તો નહીં જ થાય. એ માય પાછો કે ના ના બેનબા ગુસ્સે થાય, હું એમ ન કરું. તો મે ખાલી કીધું ને તો કે કે ના ના તમને અહીંયા કોણે અધિકાર આપ્યો છે? આ તો સાચી જ વાત છે ને, કોણે કીધું છે તમને અહીંયા આવવાનું? અરે એક મિનિટ. વાહ, શું છે આ બધું? તમને ખબર છે ને મારા સાસુના સ્વભાવની, ન કરવાની કરશે. સાસુના સ્વભાવની એટલે તમે કેવા શું માંગો છો? આ માં દીકરી બને અહીંયા ખોદણી કરવા જ આવ્યા છો? ધામિની બેન, તમને ખબર જ છે કે મમ્મીનો સ્વભાવ તેજ છે અને નાની વાતને મોટી કરે છે મમ્મી. એમાં શું ખોટું કીધું મેં? અને તમારા મમ્મીને છે ને કોઈ એસી કરવાની ના નહોતી પાડી, ખાલી કીધું તું કે મમ્મી આવશે ને તો ખીજાશે, એમાં એટલું બધું બોલવાની જરૂર નથી. સારું દામિની બેન, હવે તમે તો શાંત થાવ, આ મમ્મી સાંભળશે ને તો એક કરતા બે થશે. સારું, સાંભળી જાય ને તો, એકવાર મમ્મી આવે ને એટલી વાર છે, જોવો તમે. દામિની બેન બેસો. વાહ, શું કર્યું તમે આ? એક તો મારે ઓછી માથાકૂટ છે, તો તમે હવે આને લાફો માર્યો. આ ન કરવાની મમ્મી પાસે કરશે ને એટલે મમ્મી આખું ઘર માથે લેશે. ઈ છે ને તારી નણંદ, કેટલું ઉતરતું બોલી ખબર? કે બહુ તમને શોખ હોય ને તો એસી ઘરે વસાવો, હવે આપણે વસાવા એવું છે એવા મેણા મરાય નથી. હાવ નાનકડી છે હજી તો ઈ. સર, તમે શું કામ ધક્કો ખાધો છે એ કહેશો? હા માન્યા, તને ખબર છે ને આપણું ઘર તો હાવ પડું પડું થઈ ગયું છે, એને રિપેરિંગ નહીં કરાવીએ ને તો આ ચોમાસું માથા પર છે. બે વરસાદ પડશે નહીં પડશે ને ત્યાં બધું નીચે આવી જશે. તો હું વિચારું છું કે વરસાદ પડે ને એ પહેલાં રિપેર કરાવી દો. તો બેટા મને વધારે નહીં, મેં ભાવ કઢાવ્યો ને તેણે એમ કીધું 1 લાખ રૂપિયા જેવું થશે. તો બેટા તું કરી દે ને મને, તો હું ફટાફટ ઘર રિપેર કરાવી દઉં. બા, 1 લાખ નહીં, મારા હાથમાં હોય ને તો મારી બધી સંપત્તિ તમને આપી દઉં. પણ તમને ખબર છે આ ઘરમાં તો અમે 1-1 રૂપિયાને મોહતાજ છીએ. મમ્મીને પૂછ્યા સિવાય પાણી પણ નથી પીવાતું, તો પૈસા તો બહુ દૂરની વાત છે. છતાં પણ તમે આટલી મોટી આશા લઈને આવ્યા છો ને, તો 2 દિવસ રોકાવ, હું મમ્મી સાથે વાત કરીને ટ્રાય કરીશ કે મમ્મી તમને પૈસા આપે. પણ ફાઇનલ નહીં ગણતા, ખાલી આશા રાખવાની છે. સારું, પણ બનતી કોશિશ તો કરજે જો, કે હું અહીંયાથી નિરાશ થઈને ન જાઉં. હા બા, હું કરીશ. એવું નથી, પણ એ આવ્યા છે એટલે ચાલુ કર્યું છે. મહેમાન આવ્યા હોય ને પગાર તને એ આપે છે કે હું શું થયું? જાવે અહીંયાથી. બેનબા, તમારા માટે ચા લાવું કે કોફી? મે તારી પાસે ક્યારે કોફી બનાવરાવી છે? નહીં ને, તો ચા લઈ આવજો. ભલે બેનબા. રસોડામાં પંખા બંધ કરજે. ખામ, તમે જ્યારે જુઓ ત્યારે ખીજાવ છો. તો શું કરું, આની આરતી ઉતારું? હા, અને મેં તને સવારમાં જ કીધું તું ને કે તું મારી સામે ઊંચા અવાજે તો વાત કરતો જ નહીં. ભલે તારા સાસુમાં આવ્યા છે તો એની જીભ મારી કરતા એ કડવી છે, તું બહુ સારી રીતે જાણે છે. પણ એક વસ્તુ યાદ રાખજે, જો આ ઘરમાં એને કઈ પણ દખલંદાજી કરવાની કોશિશ કરીને તો મારાથી ભૂંડું બીજું કોઈ નથી. હું તો કઈ બોલતો જ નથી, તમારી સામે ક્યાં ઊંચા અવાજે બોલ્યો? અને આ તો ભૂલમાં રહી ગયું હશે, ચાલો બંધ કર. ભૂલ ના થવી જોઈએ ને, તું જ કહેતો હતો ને? હા, હું જ કહેતો હતો. પણ રામુને મેં બીજું કામ ચીંધ્યું એટલે
એ ભૂલી ગયો હશે. એટલે યાદ રાખજે કે બીજી વખત આ બા એટલે યાદ રાખજે કે બીજી વખત આ કોઈ બાના નહીં ચાલે. તારા એ નહીં ને શ્યામુ નહીં નહીં સમજો. રાધા તું થોડીક શાંત થઈ જા. આ આશા બેન છે ને એ ગમે એમ તો આપણા વેવાણ કહેવાય એટલે એના વિશે આવું ન બોલાય. એક મિનિટ હું કહું ને એટલું જ બોલવાનું વગર કામનો ઘરમાં એક પણ શબ્દ નહીં. હા જાવ અંદર. એક મિનિટ આ કોણ લઈ જશે? હા ખાવ છો એટલું કામ તો કરો. લઈ જાઓ લઈ જાઓ. આ તમારા ધર્મપત્ની અને તમારા સાસુમાં કેશો જરા ક્યાં ઘરમાં ખુસુર પુસુર કરે છે? એની દીકરીને ક્યાં ચાવી ચડાવે છે? કશો જરા. અરે એ લોકો રૂમમાં નથી, એ લોકો તો બહાર ગયા છે ને હમણાં આવતા જશે. સારું ચાલો મારે પણ કામ છે, હું એ પતાવું. આવવા દે આવવા દે બે કોડીની વેવાણને, એને તો હું ભડક બેસાડું છું. તમારી મજા તો હું હોહરવી કાઢીશ. આ ઘરમાં મહેમાન તરીકે આવ્યા છો ને તો મહેમાન તરીકે રહેતા શીખો. તો શું કર્યું મેં? શું નથી કર્યું તમે? હજુ તો તમારા પગલા આ ઘરમાં થયા છે અને તમે મે મારી દીકરી ઉપર હાથ ઉપાડી લીધો. મે એને માર્યું એ ફરિયાદ એને કરી અને તમે સાંભળી. તમે એને સામે પૂછ્યું કે તે શું કર્યું કે તને આશાબેને માર્યું? તમે આ ઘરમાં મહેમાન છો ને તો મહેમાન બનીને રહેવાનું બરાબર. આ મારું ઘર છે, મારી દીકરીને જે સારું લાગે એ કરશે. હા તો આ મારી દીકરીનું ઘર છે અને આટલી આમથી ઝીણકી થઈને મારી આમે લબલબાટી કરે તો પછી મારો હાથ ઉપડી જ જાય ને. આશાબેન હા તમારી દીકરીનું ઘર છે એ વાત તો હું માનું છું, પણ તમારી દીકરીને તમે કરિયાવરમાં એવો કયો દલ્લો આપી દીધો છે કે તમે આટલો બધો રોગ જમાવો છો? તમારી દીકરી મારા બાપના આપેલા રૂપિયા ઉપર તાગરધીના કરે છે. આ ઘરમાં જેમ હું કહું ને એમ થાય છે. એટલે તમારો એ હુકમનો એકો તમારી પાસે જ રાખજો, નતર મારા બે એકા બતાવીશ ને તો બોલતી બંધ થઈ જશે તમારી. અને તમારી મોટાઈ તમારી પાસે રાખજો, હું જ્યાં પોતી થી તે મેં મારી દીકરીને આપ્યું છે. મમ્મી બસ શરમ જેવી જાત નથી. એક તો કોકના ઘરે મહેમાન થઈને આવ્યા છે અને માલિક બનવાની કોશિશ કરે. સમજાવ તારા મમ્મીને, લઈ જા એને અંદર, નહીતર ન થવાની થઈ જશે. એક મિનિટ પણ પોતાની દીકરીને વાર્તા નથી. ચલો અને તમે મારી સામે થાવ. જાઓ અહીંયાથી. બા જા બસ. સાનો ઘમંડ આટલો બધો તમારી પાસે છે જ નહીં તો તમે ઘમંડ શેનો કરો? જોયું મમ્મી હા તમારી સામે કેટલું બોલીને ગયા. જવા દો હવે અને તમે શાંત થઈ જાઓ. મમ્મી મને 50,000 રૂપિયા જોઈએ છે. શેની માટે? કોલેજ ટૂર માટે. મેં તમને કહ્યું તો હતું. મેં તને ના પણ પાડી હતી ને આ બીજી વખત વાત કરીને. તને ખબર છે કે મને એકની એક વાત બે વખત કોઈ કરે એટલે વધારે ગુસ્સો આવે છે, ખબર છે ને આ વાત? મમ્મી તમારી એક ની એક દીકરી છું, આખી કોલેજ જવાની છે, હું એક ના જાઉં તો કેવું લાગશે? એક ની એક દીકરી છે તો શું માથે ત્રાંડવ કરાવું? હા રૂપિયાની કિંમત ખબર છે કેવી રીતે ભેગા થાય, શું થાય, આ તે ફલાણું ઢીકડું. જતી રેજા અંદર, એક રૂપિયો નહીં મળે. કીધું ને તને. શેઠ તમે આ શું કરો છો? મેં તમને કેટલી વાર કીધું કે હું છે ને સાફ કરી નાખી. ના ભાઈ ના રેવા દે, આ તારી મેડમ આવી જશે ને તો તારી ની પણ મારી ધૂળ કાઢી નાખશે. સરસ, એટલે કેવા પતિ છો તમે? હે તમારી મેડમ થી તમે ડરો છો કા? મને તો લાગે છે કે આ પતિ પતિ ગયા લાગે છે. નહીં વેવણ, તમારી ભૂલ થાય છે એવું નથી. હા બા એવું કઈ નથી, આ તો પપ્પા જ્યારે ફ્રી હોય ત્યારે ઘરના બધા કામ કર્યા કરે. એલા પણ આ શું કહેવાય, એ ઘરમાં નોકર છે, આટલો બધો રૂપિયો ને આટલો મોટો બંગલો છે અને આ માલિક થઈને ગાડી સાફ કરે, આ આજુબાજુ વાળા જોવે તો હું કે? અરે બધાને ખબર જ છે કે પપ્પાનો સ્વભાવ પહેલેથી એવો છે કે એમાં શું થઈ ગયું, નોકર કામ કરે કે માલિક કરે, કામ તો કામ હોય ને.
તો નોકર રાખ્યો હું કામ, બધું કામ ભલે માલિક કરતા. અરે એવું નથી, ઘરના બધા કામ શ્યામ સંભાળે છે અને બાકી બધું પપ્પા બગીચો ને ગાડી ને એ બધું પપ્પા જોતા હોય છે. ભાઈ એક કામ કરો, આપણે ઘરમાં જઈ તારી મમ્મી ને આવવાનો સમય થઈ ગયો છે, ચાલો આપણે અંદર જઈએ. હા પપ્પા, અને તમને ખાસ વાત કહી દઉં તો આ જે કંઈ પણ છે ને આ બધી દેન અમારા એટલે કે મારા નાનાજીએ આપેલી છે, એટલે તમે મમ્મી સામે તો કંઈ આવી વાત ન કરો તો વધારે સારું. હા હવે સમજાઈ ગયું કે આ બધું દબાણ હેનું છે, પોતાની કમાણીનું તો છે નહીં, હારાની કમાણીનું આ બધું છે કા. હાલો અંદર. હા ચાલો. શ્યામો, શ્યામો બહાર આવતો. હા બેન બા બોલો ને. મયુર ના પપ્પા ક્યાં છે? હા એ તૈયાર થાય છે. એને તૈયાર થઈને ક્યાં જવું છે? બોલાય આવો જાવે ને. હા બેન બા બોલાવતો આવું છું. બોલે રાજા, શું કામ છે? લ્યો આ 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા શેની માટે એ તો પૂછું. હા પણ મને 2 લાખ રૂપિયા કેમ આપે છે? કારણ કે 2 મહિના પછી મારે એક બિઝનેસ મીટિંગ છે, ત્યાં મારે તમને સાથે તો લઈ જ જવા પડશે, દુનિયાની સામે બતાવવું તો પડશે કે મારે ઘરવાળો છે, નમાલો ગણો કે જેવો ગણો એવો છે તો છે. એટલે આ 2 લાખ રૂપિયામાં સારી એવી જ્વેલરી, કપડાં, આ તે જે પણ જોઈએ લઈ લેજો, પણ ક્યાંય મારું નીચું ન દેખાવું જોઈએ, આનું ધ્યાન રાખજો બરાબર? કોઈ વાંધો નહીં, તો હું જાવ. ના ના તમે તો બેસો, કારણ કે તમારી વગર ન તો મારી સાંજ પડે છે, ન તો સવાર પડે છે, ન તો રાત પડે છે, તમારે મારી સામે જ બેસવાનું, ક્યાંય આડું અવળું નહીં થવાનું. અચ્છા પૂછે છે, જાઓ જાઓ પેલી ગાડી સાફ કરાવો. જાઓ. મમ્મી મારે પણ તમારું કામ હતું. તારી મમ્મીને જ કહેવાય ને, એ તારા બધા કામ પતાવી દેશે, એમણે ગાડા એચનો પાવર ભર્યો છે એનામાં. મમ્મી એમના વતી હું માફી માંગું છું ને. તારા માફી માંગવાથી કઈ નહીં થાય બેટા, એ બોલ્યા છે ને તો પછી એને જ ભોગવવા દે. હા એમણે મને અંદર તરત જ કીધું કે એમનાથી ગુસ્સામાં બોલાઈ તો ગયું પણ એમને એમની ભૂલનો બહુ જ પસ્તાવો છે, એ તમારી પાસે માફી માંગવા આવતા જ હતા પણ મેં ના પાડી. વળી તમે બંને હું ભેગા થાવ ને વધારે ઉગ્ર વાતાવરણ થાય એટલા માટે. જે કામ હોય ને ફટાફટ બોલવા મને, મારી પાસે ટાઈમ નથી, મારે ઓફિસે જવાનું છે. હા હું એ જ કહું છું, મમ્મી લોકોને ઘર રિપેર કરવું છે તો 1 લાખ રૂપિયાની જરૂર છે, પ્લીઝ તમે હેલ્પ કરશો ને? આવી ગયા ને જ્યાં તમારી જગ્યા હતી ત્યાં. હે અરે હું તો એમ કહું છું કે તમે ગરીબીમાં જન્મ્યા છો એટલે અમીર લોકો સામે બોલવું બેસવું આ તમારું સ્ટેટસ લેવલ છે જ નહીં. 1 લાખ રૂપિયાની પાછળ કેટલા મીંડા આવે છે જરા પૂછ તારી મમ્મીને. હા એટલે એણે જે વર્તન મારી સાથે કર્યું છે ને એ તો મારા મનમાંથી દિમાગમાંથી પૂછાવાનું જ નથી, એટલે 1 રૂપિયો હું એને આપીશ ભૂલી જશે. મમ્મી મારો સમય નહીં બગાડતી, બીજું કઈ કામ હોય તો તું બોલી શકે છે. ઠીક છે એમને ના આપો તો કઈ નહીં, અમને તો આપશો ને? મારે અને મયુરને ગોવા ફરવા જવું છે મમ્મી, અમે કોઈ દિવસ ક્યાંય બહાર નથી ગયા, તો આ વખત અમે પ્લાન કર્યો છે એના માટે 1 લાખ રૂપિયાની જરૂર છે, આપશો ને? 3.5 કરોડનું ફાર્મ હાઉસ કોની માટે બનાવ્યું છે? હા ત્યાં જઈ આવો 2-3 દિવસ, ત્યાં મેડ છે બધું છે, શાંતિથી રહેજો, 1 અઠવાડિયું 2 અઠવાડિયા 3 અઠવાડિયા, બાકી રૂપિયો તો બગાડવાનો છે જ નહીં. રૂપિયો કેમ ભેગો થાય છે ને એ મારા પપ્પાને એક વખત જઈને પૂછી આવજો, કારણ કે તારા સસરાને તો એની ખબર જ નથી, કારણ કે એને કોઈ દિવસ મહેનત કરી જ નથી, બેઠી થાળીએ બેસી ગયા છે ને એટલે સમજી. ખબર નથી પડતી કે તમારી સાથે કેવી રીતે વાત કરવી, હરેક વસ્તુનો હિસાબ કરો છો અને પોતાની જાતને અમીર કહો છો. બોલો આ ગરીબની દીકરી હવે મને કહેશે કે હું દરેક વસ્તુનો હિસાબ કરું છું? જો તારી મમ્મી આટલો હિસાબ કર્યો હોત ને તો આજે 1 લાખ રૂપિયા તું મારી પાસે લેવા ના આવી હોત.
હવે તમે કહેશો તમને પગે લાગુ તમારી આરતી ઉતરવા કઢી જેવું કેમ મોઢું થઈ ગયું છે એકદમ ખાટી કઢી જેવું હા બેનબા એમાં વાત એવી છે ને કેવી છે માર બાનું ઓપરેશન કરવાનું છે હા તો અને ડોક્ટરે 1.5 લાખ નો ખર્ચો કીધો હા તો તમે મને આપો ને બોલો તમને લોકોને તો એમ હશે ને કે આ બેનબા પાસે આમ જાડવું છે ખંખેરી ખંખારીને લાખ આને આપે આને 2 લાખ આપે ને હવે તને આપું એટલે હું તો થન થન ગોપાલ બેનબા હું તમારો 1-1 રૂપિયો વાળી દઈશ બસ આજીવન તમારી પૂજા કરું બધા નોકર આવું જ કહેતા હોય સમજ્યો અને મારે તારી પાસે શું કામ પૂજા કરાવી જોઈએ હા તું જોતો નથી તારા શેઠ મારી પૂજા કરે છે અને તું તારી પાસે મારે પૂજા નથી કરાવી મારો મગજ હલે ને હે પેલા તું મારી માટે ગરમા ગરમ ચા બનાવી આવ અને બીજી વસ્તુ તારી માં મરી જાય ને તો ભલે મરી જાય મરી જવા દેજે પણ રૂપિયાની આશા મારી પાસે નહીં રાખતો સંભળાયું ગેટ આઉટ શું થયું કેમ રડે છે તું ના ના શેઠ આ બેનબાએ પૈસાની ના પાડી અને જો મારી બાનું ઓપરેશન નહીં થઈ ને તો મારા બા દુનિયામાં નહીં રહે અરે તું આવું નહીં બોલ જો એવું કઈ નહીં થાય તું ચિંતા નહીં કર અને રડવાનું બંધ કર તો શેઠ હું આટલા પૈસા ક્યાંથી કાઢું કેટલા પૈસા માંગ્યા હતા તે 1.5 લાખ રૂપિયા રૂપિયા કરતા વધારે સંતાન નથી કે બીજો કોઈ સંબંધ નથી અમે ખુદ જ આટલા હેરાન છીએ તો તારી મદદ કેવી રીતે કરશું તું જરાય ચિંતા નહીં કરતો હું મમ્મીને વાત કરીશ અને એમને મનાવીશ ગમે તેમ કરીને આપણે તારા મમ્મીનું ઓપરેશન કરાવીશું અરે પણ કેવી રીતે મનાવશો મમ્મી નહીં માને તમને ખબર છે તો ખોટી આપણી આશાએ શું કામ રાખો છો અરે આશાએ નહીં રાખીએ તો પણ અત્યારે દુઃખમાં છે તો આપણે એને સાથ આપવો જોઈએ અને એને તો વાત કરી દીધી છે ને એકવાર હું વાત કરી જોઈશ મને પણ ના પાડશે બીજું શું છતાં પણ જો મમ્મી નહીં આપે તો હું કઈ વ્યવસ્થા કરીશ પણ તું મૂંઝાતો નહીં હા પણ શેઠ ઓપરેશન છે ને આ મહિનામાં જ કરવું પડે એમ છે આ મહિનામાં જ તમે ક્યાંથી લાવશો આટલા પૈસા અને તમને ખબર જ છે કે મમ્મી થી પૈસાનો મોહ નહીં મુકાય ખોટું એન ટાઈમે ના પાડશો ને તો બધી તરફથી હેરાન થશે શ્યામ અને એના મમ્મી બે એની કરતા પહેલા જ ના પાડી દો ને તો એ બીજેથી એડજસ્ટમેન્ટ કરી લેશે ને શેઠ આટલી મોટી રકમ છે અને જો ઓપરેશન નહીં થાય તો આ દુનિયા મરમાય નહીં રહે અને હું અનાથ થઈ જઈશ પણ વાંધો નહીં શેઠ પૈસા નો થાય ને તો કાંઈ નહીં મારી માં જતી રહે છે ને તો પછી મારે પણ હું જીવવાનું કામ હા તો હું પણ આ દુનિયા છોડી દઈશ કેવી નબળી વાતો કરે છે તું આવું શું કામ બોલે છે અરે તારા મમ્મીને કઈ નહીં થાય અમે છીએ ને તું આમ હિંમત રાખ હા શ્યામ થઈ જશે શાંતિ રાખ જો આ ભગવાન છે ને સૌ સારાવાના કરે અને મને એમના પર વિશ્વાસ છે એ બધું જ બરાબર કરી દેશે ભલે છે થોડાક દિવસ રાહ જોઉં છું પછી તો જેવી ભગવાનની ઈચ્છા ભાભી હા બેન જમવાનું શું બનાવવાના છો આજે તમારે કઈ ખાવું છે તો સ્પેશિયલ બનાવો બાકી તો રોજનું શાક અને રોટલી શાક રોટલી અને દાળ ભાત જો 4 વસ્તુ બને ને તો ખેલ ખતમ ઘરમાં ભૂચાલ આવે બાપી તમારો મૂડ સારો નથી લાગતો શું થયું છે
જ્યાંથી મૂળ સારો હોય બેન, આ તમે જોવો ને, આટલું મોટું ઘર છે પણ મારું કામ શું? ફક્ત નોકરોની જેમ કામ કરવાનું. પેલો ખૂણો સાફ કર્યો, હવે ટીવી સાફ કરીશ. આ થઈ જશે ને ત્યાં મમ્મી સોફા સાફ કરાવશે, એ થઈ જશે તો કંઈક નવું. મને તો એ નથી સમજાતું કે હું આ ઘરની વહુ છું કે નોકર. ઇન શોર્ટ, તમારો મૂડ મમ્મીના લીધે ખરાબ થયો છે એવું છે ને? હા, સાચું કહું ને ભાભી, તો હવે મને પણ મારી ભૂલ સમજાઈ ગઈ છે. અત્યાર સુધી મમ્મીને બહુ ઉપરાણું લેતી હતી, મારા મમ્મી આમ, મારા મમ્મી આમ, પણ હવે મને સમજાઈ ગયું છે કે મમ્મીને છે ને પૈસાનો ખોટે ખોટો ઘમંડ છે. મારે 5 રૂપિયા જોતા હોય ને તો પણ 100 સવાલ પૂછે છે, અને 100 સવાલ પછી પણ 5 રૂપિયા તો મળતા જ નથી. હા બેન, તમારી વાત સાવ સાચી છે. માણસને ઘણી બધી આશાઓ હોય છે, ઘણા બધા અરમાન હોય, સપના હોય, પણ મમ્મી કઈ સમજવા રાજી જ નથી. પપ્પા બહાર નોકરની જેમ કામ કર્યા કરે છે, આપણે લોકો ઘરમાં, સાચું કહું ને તો મમ્મીને પરમનન્ટ સર્વન્ટ મળી ગયા છે, જે જિંદગી ભર ક્યાંય જવાના જ નથી. સંબંધના નામ ઉપર છે ને મમ્મી પોતાનો મતલબ કાઢે છે બધાની સાથે. ભાભી, આવા પૈસાનો શું મતલબ છે? આ પૈસાને શું કરવાનું જ્યારે પોતાના પરિવારના જ ખુશ ના હોય? આપણે તો સમજીએ છીએ ને કે પૈસો તો વ્યાજે મળી જશે, ઉછીનો મળી જશે, પણ કોઈ સંબંધ એ ક્યારેય નથી મળતો. જિંદગીમાંથી એક વખત ગયા પછી કોઈ સંબંધ પાછો નથી વળતો. 5 રૂપિયા માટે પણ 10 વાર ભીખ માંગવાની, આ મમ્મી જે કરે છે ને એ સારું નથી કરતા. પણ મમ્મીને કોણ સમજાવે? મમ્મીને ખમંડ જ એટલો છે. બા, દામિની, માન્યા, પણ સાચું કહું ને તો આ રાધીબેનનો ઘમંડ, ગુમાન 7મા આસમાન પર ચડી ગયું છે. એને તો એમ જ છે કે બસ હવે રૂપિયો જ મારો દાસ છે, રૂપિયો જ મારો દાસ છે. અને હજી એક વાત કહેવાનું મન થાય છે, તમે બે જણીઓ તો છે ને સોનાના પિંજરામાં રહેલી પંછી જેવી છો, તમને તો કોઈ આઝાદી નથી. હા, પિંજરું તમને સોનાનું મળ્યું છે, પણ તમારી કોઈ આઝાદી છે? તમારી કોઈ છૂટ છે? બે ફામ બોલે જ, અરે તારા સસરાનું માન નથી રાખતા, એનાથી વધારે તો શું જોઈએ, ગમે એટલો રૂપિયો આવે. ધણીનો કોઈ ધણી નથી હોતો, એ કેમ નથી સમજતા? આંટી, તમારી વાત સાચી છે, મારે તમારી પણ માફી માંગવાની છે, મને માફ કરી દો. કેમ બેટા? તમારી સાથે મેં તોછડાઈ કરીને તમે મારા મમ્મીને બે વેણ શું કીધા, મારાથી સહન ના થયું. ના બેટા. અને મને મન પાવે હું તમને બોલવા લાગી. બેટા, તું તો બાળક છે, તારામાં એટલી બધી બુદ્ધિ થોડી હોય. દામિનીબેન, શું થયું? બા, હવે બધી વાત છોડો અને પોતપોતાના કામે લાગો. જો ભૂલે છો કે મમ્મી બહારથી આવી ગયા ને તો એકની સાથે ત્રણેયનો વારો છે. હા હા હા. ગાડી સ્લીપ થઈ ગઈ હતી અને હું પડી ગયો એટલે જરા માથા પર વાગી ગયું. બહુ લાગ્યું તો નથી રે? ના, આ નોર્મલ ખાલી માથામાં જરા વાગ્યું છે. તું સાચું બોલે છે? હું શું કામ ખોટું બોલું, સાચું જ બોલું છું. ગાડી સ્લીપ થાય ને તો માથા પર ના વાગે. અરે સાચું કહું છું. તમને ખબર છે, મમ્મીને ખબર પડશે ને તો આ ઘરમાં છે ને ભૂકંપ આવશે. કે ગાડી સ્લીપ થઈને આટલું લાગ્યું, દવાખાનામાં પૈસા દેવા પડશે ને. તમે તો ગયા અને ઉપર જાતા 4 દિવસથી શ્યામ પણ નથી આવતો, કોણ જાણે ક્યાં ગયો છે, શું થયું છે. મમ્મી 4 દિવસથી એટલા ખરાબ મૂડમાં છે ને, તમે તો સામે જાતા જ નહીં. ભાભી, અત્યારે શામુને મૂકો ને. ભાઈ, હજુ એક વાર પૂછું છું, સાચું બોલે છે ને તું? હા, મેં કહ્યું ને હું સાચું બોલું છું, લખીને આપું. હા, તારું મોઢું જોઈને લાગતું નથી કે તું સાચું બોલે છે. બસ કરો ને બેન, દાજી આપણે ડામ ન દો. મમ્મીને જે કહેવું હશે ને મને કહેશે, હું સાંભળી લઈશ. સારું,
એ છોડો અને તમે આરામ કરો, પછી જોયું જશે. હા, અને બને ને ત્યાં સુધી મમ્મીની સામે ના જાઓ ને તો સારું, ખોટું ઘરમાં પાછો ઝઘડો થશે. હા બે, આ ડોક્ટરે ખાલી એક દિવસ પાટો રાખવાનું કહ્યું છે, છોડી નાખીશ. હજી સુધી તમે તૈયાર નથી થયા. મેં કીધું તું ને કે આપણે બહાર જવાનું છે એમ. હા, નોકર જેવા કપડાં પહેરીને બેઠા છો. તમને કહું છું એમાં સમજ પડે છે કે નહીં? હા, જાવ ને તૈયાર થઈ જાવ ને, હું પણ જાઉં છું તૈયાર થવા. મારે જરાય લેટ ના થવું જોઈએ. હા, આજે તો પાર્ટીમાં એ જ સોનાનો ચેન પહેરીને જવું છે, પછી જો રાધા રાધા થશે. ચેન ક્યાં મૂકી દીધો? તો ચેન ક્યાં ગયો? સમજાય છે ને? આમાં ઘરના જ ઘાતકી થયા છે. માન્યા, માન્યા, માન્યા બહાર આવતો. હા મમ્મી, શું થયું? અરે ક્યાં જવું હતું ફરવા? ગોવા. કેટલા પૈસા માંગ્યા હતા તે મારી પાસે? મમ્મી એનો શું મતલબ છે? મેં 1,00,000 માંગ્યા ને તમે ના પાડી. મેં ના પાડી એટલે તે ઘરમાં ચોરી કરી મારો સોનાનો ચેન ક્યાં છે? શું? મારો સોનાનો ચેન ક્યાં છે? મમ્મી મને નથી ખબર. અરે તમારા સોનાના ચેનને મારે શું કરવો છે? મે ના પડી એટલે ચોરી કરી એમ? મમ્મી આ તદ્દન ખોટું છે, મને કાઈ નથી ખબર. આશાબેન, આશાબેન ક્યાં છો? શું થયું? મકાન રિપેર કરવા માટે કેટલા રૂપિયા જોતા હતા? 1,00,000 રૂપિયા. મેં ના પાડી હતી ને. હા, તે પછી મેં લોન લઈ લીધી. મમ્મી ચૂપ. એટલે તમે મારા ઘરમાં સોનાની ચોરી કરી, સોનાના ચેનની ચોરી કરીને? ના, મેં ના પાડી હતી એટલે. ના ના, આવી ગયા ને, ગરીબ છો એટલે તમે આવું બધું કરો એ તો પાકું છે ને. અમે ગરીબ છીએ પણ અમારી આબરૂય છે. મમ્મી શું થયું? શેનો અવાજ આવે છે? અવાજ તો હવે આવશે ને બેટા. મને કે, તારે કેટલા રૂપિયા જોતા હતા? 50,000. શેની માટે? કોલેજ ટૂર માટે. શું થયું એનું? તમે ના પાડી પછી શું થવાનું? એટલે ઘરમાં તે ચોરી કરી, એ વાત સાચી ને? ના પાડી એટલે ઘરમાં તે સોનાના ચેનની ચોરી કરીને? હે મમ્મી, આ તમે શું બોલો છો? જે તું સાંભળી રહી છે. હું મારા જ ઘરમાં ચોરી શા માટે કરું? મમ્મી શું છે આ બધું? અને શું કહો છો તમે? તારે ડાપણ કરવાની જરાય જરૂર નથી. જરાક મને કહીશ કે આ તારા માથા ઉપર શું વાગ્યું છે? અરે શું? અરે મને જવાબ આપજો. ચાર દિવસ ક્યાં હતો તું? મને એવું જાણવા મળ્યું છે કે 4 દિવસ તું રજા ઉપર હતો. હા, તો જરા કહીશ મને કે શેની માટે રજા પાડી હતી તે? માર મમ્મી ની તબિયત આવ બગડી ગઈ હતી ને, એટલે ઓપરેશન કરાવવાનું. અચ્છા, તો ઓપરેશન થઈ ગયું તારા મમ્મી નું? હા હા. કેવી રીતે કરાવ્યું? દવાખાને જ કરાવ્યું. પૈસા ક્યાંથી આવ્યા? પૈસા ક્યાંથી આવ્યા? જવાબ આપીશ મને? તારી માનું ઓપરેશન કરાવવાના પૈસા ક્યાંથી આવ્યા તારી પાસેથી? એક મિનિટ, મેં તો આપ્યા નથી ને તને. તે મારી પાસે માંગ્યા હતા, મેં તને ના પાડી એટલે તે મારા ઘરમાં ચોરી કરી, સોનાના ચેનની ચોરી કરી, મારા 10 તોલાના ચેનની ચોરી કરીને તે તારી માનું ઓપરેશન કરાવી? નહીં બેનબા, મેં ચોરી નથી કરી. હા તો પેટર્ન સવાલ છે કે મેં ચોરી નથી કરી. ચોર ક્યારેય પહેલી વખતમાં સ્વીકારતો જ નથી કે મેં ચોરી કરી છે. નહીં
માના મે સોરી નથી કરી. કઈ વાંધો નહીં, તે ચોરી નથી કરીને. હા આપણે છે ને પોલીસ ને બોલાવીએ અને પોલીસ તને પકડી જાય, મારે તોડે, પછી ખબર પડી જશે કે ચોરી કોણે કરી. અને હા, એને તો સાચું ઉકલાવતા વાર ના લાગે ને, કેવા મારે બાપ રે બાપ. એટલે તું તો ગયો કામમાંથી. મારો મોબાઈલ કે બસ રાજા, આ શું માંડ્યું છે? તમે અવાજ નીચે રાખીને વાત કરશો, જે પણ કેવું હોય હું સાંભળીશ, પણ અવાજ નીચે. આજે મારો અવાજ નીચે નહીં થાય. સાંભળ, તું ઘરના દરેક સભ્ય પર ચોરીનો આરોપ નાખે છે, પણ આમાંથી ચોરી કોણે કરી એ હું તો નથી જાણતો, પણ આ શ્યામના મમ્મીનું ઓપરેશન કોણે કરાવ્યું ને એ હું તને કહેવા જઈ રહ્યો. હા તો જણાવશો કે કોણે કરાવ્યું? આની માનું ઓપરેશન મારે એ જ જાણવું છે કે રૂપિયા કાઢ્યા ક્યાંથી. દાદા, શ્યામના મમ્મીના ઓપરેશન માટે રૂપિયા મેં આપ્યા હતા. તમે રૂપિયા આપ્યા? પણ તમારી પાસે રૂપિયા ક્યાંથી આવ્યા? તમે તો થનથન ગોપાલ છો. તે મને જે સૂટ બૂટ અને જ્વેલરી લેવા માટે જે રૂપિયા આપ્યા હતા ને, એ બધા રૂપિયા મેં શ્યામને આપી દીધા. તાલી પાડો બધા, ઊભા છો કેમ? દાનેશ્વરી કર્ણ છે આ માણસ. ખુદને ખાવા માટે મારી પાસેથી રૂપિયા માંગવા પડે છે અને કોકની માનું ઓપરેશન એ બારોબાર રૂપિયામાંથી કરાવી નાખે છે. તાલી પાડો, ઊભા છો શું? વાહ, ખરેખર તમારે દાનવીર કર્ણનો ટેટ તો તમારી ઉપર જ લાગવો જોઈએ. આપણે અહીંયા ટેટુ બનાવીએ દાનવીર કર્ણ? હે, ઠીક છે, માની લીધું કે ચોરી શ્યામે નથી કરી, તો આ ચોરી કરી છે કોણે? મારો 10 તોલાનો ચેન ગયો ક્યાં? આ ચોર કોણ છે? મેં કરી છે ચોરી. શું? આપણા જ ઘરમાં તે ચોરી કરી છે? કરવી પડી. શું કામ? કેમ કે શ્યામના મમ્મીના ઓપરેશન માટે તમારા દાગીના વેચીને એ રૂપિયા શ્યામને જ આપવાનો હતો. એક સાઈડ તારા પપ્પા એમ કે છે કે મેં જે એને 2 લાખ રૂપિયા આપ્યા હતા, એ 2 લાખ રૂપિયામાંથી આની માનું ઓપરેશન કરાવ્યું, અને હવે તું એમ કે છે કે મેં ચોરી એટલા માટે કરી? મને આમાં કાઈ સમજ નથી પડતી. હું સમજાવું છું. મેં તમારા દાગીના વેચીને પૈસા લઈને હું રસ્તા પરથી આવતો હતો ત્યારે એક ચોર એ પૈસા લૂંટીને ભાગતો હતો. મેં એને રોકવાની કોશિશ કરી અને એની સાથે મારપીટ થઈ ગઈ, અને એટલે જ મને આ માથા પર વાગ્યું હતું, અને મેં ઘરે આવીને એવું કહ્યું હતું કે મારી ગાડી સ્લીપ થઈ ગઈ હતી. મમ્મી, તમે અમને કોઈને નહીં સમજી શકો. હા, કારણ કે તમને પૈસાનું અભિમાન છે. આ બધા રૂપિયા તમારા જ છે, અને હું તો કહું છું કે તમારા બધા રૂપિયા તમારી પાસે જ રાખજો. અમારે નથી જોતા તમારા 1 રૂપિયો પણ હા, જરૂરિયાતમંદ હોય એની પણ તમે મદદ ન કરી શકો? અરે વિચાર તો કરો, આ ફક્ત આપણા ઘરનો નોકર નથી, એ આપણા ઘરનો એક સભ્ય છે, જેમ મારા પપ્પા, હું, તમારી વહુ, મારી બેન. તમે અમારા બધા માટે શું કર્યું છે? કઈ નહીં, ફક્ત અમને ખીજાવવાનું, ખર્ચો નહીં કરવાનો, જે આપો એમાં રોડવી લેવાનું, આનાથી વિશેષ કંઈ જ નહીં, અને તમે જે કહો એ જ કરવાનું. તમે ક્યારે અમને પોતાના નથી માન્યા. હકીકતમાં તો આ ઘરમાં અમે બધા નોકર થઈને જ રહીએ છીએ, અને તમે વિચાર કરો કે એક નોકર માટે થઈને તમારા દીકરાએ આપણા જ ઘરમાં ચોરી કરવી પડી. ક્યારે? ક્યારે? પપ્પા, હવે બસ, બહુ થઈ ગયું. હવે હું આવી જિંદગી જીવવા નથી માંગતો, અને એટલે જ કહું છું કે આપણે આ બધું છોડીને આપણે બધા બીજે રહેવા જતા રહીએ. હા, આપણા માટે એ જ સારું છે. મમ્મી, આ મકાન, આ બિઝનેસ, આ બધું તમને મુબારક. અમારે આવી રીતે ભીખ માંગીને જીવવું એના કરતા તો સારું છે કે બહાર ભીખ માંગી લેશું. ચાલો પપ્પા, ચાલો. બેટા, એક મિનિટ. તમે લોકો મને છોડીને ક્યાંય નહીં જતા, સાચું કહું ને તો આ રૂપિયો ગમે એટલો હોય આપણી પાસે,
પણ એ રૂપિયો તમે પરિવાર પાછળ, પોતાના શોખ પાછળ કે દીકરા દીકરી પાછળ વાપરી નથી શકતા ને. સાચા અર્થમાં તમે એ પૈસાના માલિક નહીં, પણ તમે એ પૈસાના રખેવાળ છો, એ વાત આજે મને સમજાઈ ગઈ છે. શ્યામુ મને માફ નહીં કરે, બે હાથ જોડીને તારી માફી માંગુ છું. બેનબા આ તમે શું કરો છો, મારી આગળ આમ હાથ ના જોડો. બસ તમે મને આ ઘરમાં બસ આ નોકરી કરવા દો ને, એ જ મોટી વાત છે મારા માટે. જો તમે બધાએ મને માફ કરી દીધી હોય ને તો ઠીક છે, નહીતર પછી પહેલા જેવો સ્વભાવ પાછો થઈ જશે મારો. ના ના મમ્મી, તમે આવા જ રહેજો, અમને તમારાથી કોઈ વાંધો નથી. દાદા તો તું હવેથી મને કોઈ કામ નહીં ચિંતા ને? હા નહીં ચિંતુ. અને તો હું છે ને આમ જો આ ઓલી કડક મીઠી મસાલેદાર છે ને ચા બનાવતો આવું. હા એ વાત તારી કરી જા. બેસો બેસો.